નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત એટલે કે ક્યાં ખોવાયું સુખ. હવે લોકો કહેતા હોય છે કે ભાઈ સમય બદલાયો છે અને આધુનિકતા આવી છે, પરંતુ સમય બદલાયો છે એ પ્રમાણે માણસો પણ બદલાયા છે, પરંતુ નીતિ નિયમો બદલાતા નથી. વેદ પુરાણ ને શાસ્ત્રોમાં જેનો ઉલ્લેખ છે એ બદલાતું નથી, આપણે એ ખ્યાલ રાખતા નથી. આધુનિકતાનો દોર છે અને આધુનિકતાના દોરમાં ક્યાંક આપણે ભૌતિક સુખ સગવડોને, ભૌતિક સંસાધનો પાછળ એક આંધળી દોટ મૂકી છે, અને આંધળી દોટ છે એટલે જ ક્યાંક આપણને ખબર નથી કે આપણે શું શું ભૂલ્યા છે. અને એમાં જ ભૂલ્યા છે એક એવા નિયમો કે જે ખરેખર જીવનમાં ખૂબ ઉપયોગી છે. વાસ્તુશાસ્ત્રના જે નિયમો છે એ આપણે ક્યાંક ભૂલ્યા છીએ. ચોક્કસ ભૌતિક સુખ સગવડ જોઈએ છે એટલે આપણે મકાન બનાવીએ છીએ, ઓફિસ બનાવીએ છીએ, પરંતુ આ જે મકાન ઓફિસ એ બનાવીએ છીએ ને આપણી સગવડ પ્રમાણે આપણે સ્ટ્રક્ચર ઊભું કરતા હોય છે. મારે અહીંયા ઓફિસ જોઈએ, મકાનમાં બેડરૂમ અહીંયા જોઈએ, આટલા બેડરૂમ, ડ્રોઈંગ રૂમ અહીંયા જોઈએ, કિચન અહીંયા જોઈએ, આટલા બાય આટલાનું કિચન જોઈએ, આ બધું જ આપણે કરતા હોઈએ છીએ. પરંતુ એમાં ક્યાંક વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન થતું નથી, અને નથી થતું તો શું થાય છે? ચોક્કસ તકલીફ ઊભી થાય છે. તકલીફ હોય શારીરિક, માનસિક, આવી તકલીફો ઊભી થાય. ક્યાંક તમે ઘરમાં રહો છો પણ તમને બેચેની અનુભવાય છે. ક્યાંક તમે ઓફિસમાં ધંધો કરો છો પરંતુ એ ધંધામાં બરકત નથી. બરકત છે તો આવે છે, તો વપરાઈ જાય છે, અથવા તમને શાંતિ નથી. અને કહેવાય છે ને, કોઈપણ ધંધો રોજગાર કરો પરંતુ તમારી મનની શાંતિ ન હોય તો એ આવક, એ ધંધો નકામું છે. અને આ બધું ત્યારે ઊભું થાય છે જ્યારે વાસ્તુ દોષ હોય. અને કહેવાય છે કે વાસ્તુ દોષ જેટલો મોટો એટલી જ તમારી સમસ્યા મોટી. અને એટલે જ વાસ્તુશાસ્ત્રની સમસ્યા શું છે આ ક્યાંક ખબર હોવી જોઈએ. આ સમસ્યા છે તો એના ઉકેલ માટે આપણે જરૂર પડે વાસ્તુશાસ્ત્રની, અને એને જ લઈને ખાસ ચર્ચા કરીશું આ પ્રોગ્રામમાં, ક્યાં ખોવાયું સુખમાં. તો બસ ખબર નથી કે વાસ્તુ શાસ્ત્ર શું છે અને ખરેખર સમસ્યાઓના સમાધાન કેવી રીતે થાય. આપના પ્રશ્નો ઘણા બધા ઉદ્ભવતા હોય છે, પરંતુ એ જ ચર્ચા કરવા માટે ખાસ સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે, જેઓ પ્રખર વાસ્તુશાસ્ત્રી છે, વર્ષોનો જેમનો અનુભવ છે, ફેન્સોઈ કન્સલ્ટન્ટ છે એવા ધીરેનભાઈ શાહ ઉપસ્થિત છે. ધીરેનભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર ધીરેનભાઈ. ક્યાંક આધુનિક સમય છે, ક્યાંક આંધળી દોટ મૂકતા હોય છે લોકો ભૌતિક સુખ સાધનો પાછળ, અને ભૌતિક સુખ જોવે છે પરંતુ ક્યાંક સુખ મેળવી શકતા નથી, કારણ કે વાસ્તુશાસ્ત્રથી તેઓ કદાચ અજાણ છે. વાસ્તુ દોષ હોય તો કયા પ્રકારની જે પરેશાની થાય એનાથી ક્યાંક અજાણ છે. પહેલાં તો મારે એ પૂછવું છે કે વાસ્તુ દોષની જે મહત્વ છે અથવા વાસ્તુશાસ્ત્રનું મહત્વ શું છે ખાસ તો? બહુ સારી વાત કરી તમે દિલીપભાઈ કે ભૌતિક સુખની પાછળ લોકો મેઇન સુખ ભૂલી ગયા છે કે જે સુખ કાયમી હોવું જોઈએ, અને જે આર્થિક છે, માનસિક છે, શારીરિક છે ને સામાજિક સુખ. હવે આ ચારેય સુખ જો કાયમી અને સારી રીતે સંતોષકારક મળી શકે તો એ આપી શકે તો ફક્ત ને ફક્ત એક જ શાસ્ત્ર છે, વાસ્તુશાસ્ત્ર. વાસ્તુશાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે જે સૂર્યપ્રકાશ, હવા, પાણી, પંચ મહાભૂત તત્વો સાથે જોડાયેલું શાસ્ત્ર છે. મનુષ્ય જીવન પણ સૂર્યપ્રકાશ, હવા, પાણી, પંચ મહાભૂત તત્વો સાથે જોડાયેલું શાસ્ત્ર છે. અને તમે જે મકાનની અંદર રહોશો એ મકાનની અંદર એની દિશાઓ વાસ્તુશાસ્ત્ર સિદ્ધાંતો મુજબ હશે તો દરેકે દરેક દિશાની અલગ અલગ એની રચના હોવાથી અને અલગ અલગ એના પરિબળ હોવાથી તમને અલગ અલગ પ્રકારનું સુખ સમૃદ્ધિ પ્રાપ્તિ થતી હોય છે. અને આજના સમયની અંદર ભૌતિક સુખ લેવામાં અને ઝડપથી શહેરીકરણ અને આધુનિકરણ જેટલું ઝડપથી વધતું જાય છે એની અંદર ઘણા બધા સિદ્ધાંતો ભૂલી જવાય છે. બિલ્ડિંગ બનાવે છે, 10 માળ 25 માળના બિલ્ડિંગો બનાવીએ, સોસાયટીઓ બને છે, પણ તમે સૂર્યપ્રકાશ, હવા, પાણીની દિશા પ્રમાણે વ્યવસ્થા પરફેક્ટ નથી રાખાતી. ત્યાંથી જ શરૂઆત થાય છે વાસ્તુશાસ્ત્રની, ત્યાંથી વાસ્તુદોષની શરૂઆત થાય છે. બિલકુલ બિલકુલ. સવાલ એ જ છે ધીરેનભાઈ, આપે કહ્યું કે આર્થિક, સામાજિક, શારીરિક અને માનસિક તકલીફો ઊભી થાય છે અને પંચ જે મહાભૂત તત્વો છે એની સાથે વાસ્તુશાસ્ત્ર જોડાયેલું છે. અગત્યનો સવાલ એ છે કે ઘર દરેકને બનાવવું છે, ઓફિસ દરેકને બનાવવું છે, પરંતુ જે આ બાંધકામ થાય છે એમાં જો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ક્યાંક બાંધકામ ન હોય તો હવે તો ફાઇનલ છે કે શારીરિક કે માનસિક સમસ્યાઓ થતી જ હોય છે. સવાલ એ હોય કે કયા પ્રકારની આ સમસ્યાઓ થાય છે શારીરિક ને માનસિક વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો મકાન કે ઓફિસનું બાંધકામ ન કર્યું હોય? દિલીપભાઈ, આ તમે જે સવાલ કર્યો એ બહુ મહત્ત્વનો સવાલ છે અને અહીંયા દર્શક મિત્રોને એક ખાસ કહેવા પ્રયત્ન કરીશ કે વાસ્તુશાસ્ત્રને તમે એક કોમન શાસ્ત્ર ના સમજતા. તમે જે મકાનની અંદર રહો છો એ મકાનની અંદર
જે તે દિશાની અંદર જે પ્રકારનો વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોના નિયમો વિરુદ્ધ વ્યવસ્થા હશે, એ વ્યવસ્થા જો વિરુદ્ધ વાસ્તુદોષ વાળી વધારે હશે તો આ શાસ્ત્રની અંદર અને મારા પોતાના વ્યક્તિગત અભ્યાસને અનુભવને પણ ધ્યાનમાં લઈને હું અત્યારે એક ચોક્કસ વસ્તુ કહીશ કે ભાઈ ઈશાન દિશાની અંદર વાસ્તુદોષ હશે તો એ મકાનની અંદર રહેનાર પરિવારના કોઈપણ મેમ્બરને અથવા તો ઘણા બધા મેમ્બરને બીપી છે, માથાનો દુખાવો છે, માઇગ્રેન છે કે થાઇરોઇડ છે કે લેડીઝ મેમ્બરને ગાયનિક પ્રશ્નો છે એ અવશ્ય ને અવશ્ય ઊભા થતા હોય છે. એના માટે કોઈ સોનોગ્રાફી કરવાની જરૂર નથી પડતી, કોઈ કાર્ડિયોગ્રામ કરવાની જરૂર નથી પડતી. એ મકાનની અંદર સમય પસાર થતાં 3 વર્ષથી 8 વર્ષની અંદર આ સમસ્યા ઊભી થતી જ હોય છે. એટલે જે શાસ્ત્ર આટલું બધું માન હોય કે જે તમને એડવાન્સમાં ઇન્ફોર્મેશન આપી દે, અને મારો પોતાનો વ્યક્તિગત અનુભવ એટલો છે, મકાન જોઈને કયા કયા મેડિકલ ડિસીઝ હશે આ મકાનમાં પરિવારના મેમ્બરોને એનો અમે જજમેન્ટ આખો મીચીને આપી શકીએ. એટલે ફક્ત આપ મુલાકાત લો અને જે તે મકાનનું બાંધકામ જુઓ અથવા ઓફિસનું બાંધકામ જુઓ તો આપને ખ્યાલ આવી જાય કે આ પ્રકારના રોગો હશે, એમાં કોઈ ટેસ્ટની કે કોઈ રિપોર્ટની જરૂર નથી, કશું જરૂર નથી પડતી, અને એ સ્ટેટમેન્ટ સાચું જ પડે છે. ચલો બિલકુલ. સવાલ એ થાય કે હઠીલા રોગ હોય છે, જે આપે પણ વાત કરી, ક્યાંક બ્લડ પ્રેશર હોય, ક્યાંક ડાયાબિટીસ હોય, ધીરેન ભાઈ જે આ વાસ્તુશાસ્ત્ર છે એનાથી છે આ બીપી ડાયાબિટીસ જે અત્યારે કહેવાય કે કોમન રોગ થઈ ગયો છે, કારણ કે દોડધામ ભરી જિંદગી છે, ટેન્શનવાળી જિંદગી છે, આ રોગ ન થાય એના માટે વાસ્તુશાસ્ત્રમાં કયા પ્રકારનો ઉલ્લેખ અથવા આનું સમાધાન છે? ઈશાન દિશાની અંદર જ્યારે વાસ્તુદોષ હશે, કોઈ પણ મકાનની અંદર ઈશાન દિશાની અંદર વાસ્તુદોષ હશે, ત્યાં પરિવારના કોઈપણ મેમ્બરને બીપીનો પ્રશ્ન સામાન્ય રીતે જોવા મળશે, માઇગ્રેનનો કે માથાનો દુખાવાનો પણ પ્રશ્ન તમને જોવા મળશે. એ રીતે હઠીલા રોગની જેમ જેમ વાત કરી કે ડાયાબિટીસ છે, તો એના માટે નૈઋત્ય દિશામાં જ્યારે વાસ્તુદોષ હશે તો એ મકાનના પરિવારના મેમ્બરમાં હંમેશા ડાયાબિટીસ આવશે ને આવશે. આ વસ્તુ પણ ચોક્કસ વસ્તુ છે. એટલે આ સબ્જેક્ટ જ એટલો વિશાળ છે અને એટલો બધો ડીપમાં છે, અને વર્ષો પહેલાં આનો બધો વસ્તુનો ઉલ્લેખ થઈ ગયેલો છે. અમે અભ્યાસને અનુભવના આધારે આટલા સોલિડ જજમેન્ટ આપી શકીએ છીએ કે જે તે દિશાની અંદર જે વાસ્તુદોષ હોય એ દિશાને ધ્યાનમાં લઈએ તો એ પ્રકારના રોગ ચોક્કસ થતા હોય છે, અને એ દરેક વ્યક્તિ પોતાની જાતે અનુભવી શકે છે. અને મેં હમણાં જે લેખિત પુસ્તક બનાવ્યું છે નવું, ઉર્જા વાસ્તુશાસ્ત્ર ભાગ 3, એની અંદર દિશાઓનો વાસ્તુદોષ કોને કહેવાય એનો સ્પેસિફિક ઉલ્લેખ કર્યો છે, અને જે તે દોષ કહેવાય એના હિસાબથી જે કયા પ્રકારના રોગ થઈ શકે એનો પણ સ્પેસિફિક ઉલ્લેખ કરેલો છે. આ દરેક દર્શક મિત્રો વસાવા જેવું પુસ્તક છે. બિલકુલ. ઉર્જા વાસ્તુશાસ્ત્ર ભાગ 3 દર્શક મિત્રો છે ધીરેન શાહ, કે જેઓ પ્રખર વાસ્તુશાસ્ત્રી છે અને ફેન્સુઈ કન્સલ્ટન્ટ છે, પરંતુ પોતાના અનુભવથી પોતે આ પુસ્તક લખ્યું છે, એટલે ચોક્કસ એમણે કહ્યું તે પ્રમાણે ક્યાંક વાંચવા જેવું ખરું. ધીરેનભાઈ, માનસિક, આપણે બીપી ડાયાબિટીસની વાત કરી, માનસિક સમસ્યાઓ આજકાલ ખૂબ જ લોકોને સતાવતી હોય છે, પછી ક્યાંક માનસિક સમસ્યા સાથે ક્યાંક બીમારી હોય છે માનસિક, પણ કંટાળો આવે છે, મને ચેન નથી પડતું, વાસ્તુ દોષને કારણે પોતાનું ઘર આલિશાન છે, ભૌતિક સુખ સગવડો છે, પણ ક્યારેક એવું કહેવાય કે મને ચેન નથી પડતું, ઓફિસ સરસ છે, ધંધો ચાલે છે, પણ ચેન નથી પડતું, તણાવ માનસિક રહેતો હોય છે, શું આ વાસ્તુ દોષને કારણે જ હોઈ શકે? ચોક્કસ. આ વસ્તુ એવી છે કે તમે જે માનસિક તણાવ સતત રહેતો હોય, અથવા તો કોઈ પણ નવી જગ્યાથી કોઈ પણ નવી જગ્યા પર તમે ટ્રાન્સફર થાવ અને એ જગ્યા પર ગયા પછી તમારે સતત એક નેચર જ આખો બદલાઈ જાય, તમારો ઘણી બધી ડિપ્રેશનનો એક સ્વભાવ થઈ જાય, ગમે તેટલું સુખ હોય છતાંય તમે ભોગવી ના શકો, એના માટે ફક્ત ફક્ત વાસ્તુશાસ્ત્ર પ્રમાણે વ્યવસ્થા ન હોય ત્યારે જ આ પ્રશ્ન ઊભો થતો હોય છે. એમાં ઈશાન દિશા અને વાય દિશામાં જ્યારે વાસ્તુદોષ મોટા પ્રમાણમાં હોય અને અગ્નિ દિશામાં વાસ્તુદોષ મોટા પ્રમાણમાં હોય ત્યારે હંમેશા સ્વભાવ થઈ જતો હોય છે. અને મેં એટલા બધા અનુભવ જોયા છે, એટલા બધો અભ્યાસ કર્યો છે કે જેના હિસાબે ડિપ્રેશન જેવી બીમારી કાયમ ઘર ગાલી જતી હોય છે. અને તમે ગમે તેટલું સારામાં સારું બાંધકામ કરો, પણ જો તમારા મકાનની હાઈટ 9 ફૂટથી પણ નીચે હશે તો હંમેશા માનસિક તણાવવાળી પરિસ્થિતિ દરેક પરિવારમાં જોવા મળશે. ધીરેનભાઈ, ઘણી બધી જગ્યાએ આપણે બોલાવવામાં આવે છે જ્યારે મકાનનું બાંધકામ થતું હોય, જ્યારે ઓફિસનું બાંધકામ થતું હોય, અને આપણે બોલાવીને જ્યારે આ વાસ્તુશાસ્ત્રનો સહારો લઈને જ્યારે બાંધકામ કરવામાં આવે છે, તો ખાસ માની લો કે એક વ્યક્તિએ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નથી કર્યું, બીજી વ્યક્તિ આપને બોલાવ્યા, આપની સૂચના અનુસાર વાસ્તુદોષ નિવારણ કરીને એનું જે બાંધકામ કર્યું છે ઓફિસ કે ઘરનું કે કોઈ પણ, તો એમાં ફરક શું પડે છે મારે જાણવું છે. વાસ્તુદોષવાળું મકાન અને એનું વાસ્તુદોષનું નિવારણ ના કર્યું હોય એવી વાત તમે જે કરી, અને જેને વાસ્તુદોષવાળું હોય પણ એનું વાસ્તુદોષનું નિવારણ કર્યું હોય, હા,
એ બે વચ્ચેનો બહુ સ્પષ્ટ એક અનુભવ કરવો હોય અથવા તો દરેક વ્યક્તિએ અભ્યાસ કરવો હોય તો તમે કોઈપણ મકાન જે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત મુજબ બનેલું હશે અને એનું સમયકાળ એટલે 20-20 વર્ષ સુધીનો અનુભવ તમે જોઈ શકો છો અને જે લોકોએ વાસ્તુદોષનું નિવારણ નથી કરાયું અને એમાં 20 વર્ષનો અનુભવ તમે જોઈ લો, જે લોકોએ વાસ્તુદોષનું નિવારણ નથી કરાયું એ લોકોના 30-30, 40-40 વર્ષ એ મકાનમાં જે પરિસ્થિતિમાં એન્ટ્રી થઈ હોય અને એન્ડ પણ એ જ પરિસ્થિતિનું હોય, એમાં જરીક પણ જીવનમાં કોઈ ચેન્જ મોટા ના આવ્યો હોય, સતત સંઘર્ષ હોય, સતત ટેન્શન હોય, સતત સમસ્યાથી પીડાતા હોય, એ કન્ટિન્યુઅસ રહેતું હોય છે. જ્યારે વાસ્તુદોષનું નિવારણ થયેલું હશે તો આ બધી જ સમસ્યાનો નિકાલ થઈ જતો હોય છે, કોઈપણ પ્રકારનો સંઘર્ષ નથી રહેતો હોતો, જીવનમાં સરળતા રહેતી હોય છે, સુખ સમૃદ્ધિ સારામાં સારી મળતી હોય છે, ભૌતિક સુખ સમૃદ્ધિને તમે સારી રીતે ભોગવી પણ શકો છો. એટલે આ બહુ મહત્ત્વની વસ્તુ છે કે ઈશ્વરે આપેલું તમને જે સુખ સમૃદ્ધિ છે એ સારામાં સારી તમે ભોગવી શકો એવું તમારું રહેઠાણ પણ હોવું જોઈએ. બિલકુલ ધીરેનભાઈ, ક્યાંક આપને આટલા વર્ષોનો અનુભવ છે, પ્રખર વાસ્તુશાસ્ત્રી છો, ઘણીવાર જે કોન્ટ્રાક્ટરો હોય છે, બિલ્ડરો હોય છે, દાવા કરતા હોય છે કે આ જે ફ્લેટ છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણેનું અમારું બાંધકામ છે, જે કોન્ટ્રાક્ટર પણ કહેતા હોય છે કે હું તમને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કરી આપીશ, એક તરફ આપનો આટલો વર્ષો જૂનો અનુભવ ને બીજી તરફ ખાલી એક સાંત્વના આપી કે ખાલી એક વાત કરવી કે એ પ્રમાણે બાંધીએ, આ બંનેમાં ફરક શું? ખાલી વાતો પણ થતી હોય છે કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે, હવે જે લેવાવાળી વ્યક્તિ છે એને તો કદાચ આનું જ્ઞાન નથી. જનરલ જે માણસ ખરીદતો હોય મકાન એને પ્રાઇમરી નોલેજ હોય તો એ જે ભાઈ કયો દિશાનો દરવાજો છે એ વાત હોય. જ્યારે મકાન વેચવા માટે જે બિલ્ડર કે કોન્ટ્રાક્ટર જે પણ હોય છે એ લોકોની પાસે પણ એક 5 કે 10% જે નોમિનલ નોલેજ હોય છે. આ શાસ્ત્ર એટલો તો ઊંડો વિષય છે અને અલગ અલગ જગ્યા પર અલગ અલગ રીતે એપ્લાય થઈ શકતું હોય છે. અને ફ્લેટ સિસ્ટમમાં ક્યારેય પણ કોઈપણ બિલ્ડર તમને એમ કે અમારી આખી સ્કીમ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે છે એ ક્યારેય સાચી નહીં માનવાની, કારણ કે એક ફ્લેટને તમે બનાવો તો સામે બીજો ફ્લેટ મિરર ઇફેક્ટમાં હંમેશા રોંગ જ આવે અને ફ્લેટ સિસ્ટમમાં એલિવેશન હંમેશા કપાતા હોય છે. અને જનરલી એમ કહેવાય કે પ્લોટની વ્યવસ્થા પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બિલ્ડરને બનાવી બહુ અઘરી વસ્તુ હોય છે. ધીરેનભાઈ, હવે બહુ અગત્યનો સવાલ એ છે કે મેં ફ્લેટ લઈ લીધો છે, આપે કહ્યું તે પ્રમાણે કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મને ક્યાંક કહેવામાં આવ્યું છે પરંતુ નથી, મિરર ઇફેક્ટની પણ આપે વાત કરી, હવે સામાન્ય વ્યક્તિઓના મગજમાં આ વાત નથી છતાં લઈ લીધો છે, હવે વાસ્તુદોષનું નિવારણ કરવું છે તો થઈ શકે કે કેમ? એની અંદર થઈ શકતું હોય છે અને 100% થઈ શકતું હોય છે, એમાં કોઈ જગ્યા પર કોઈ ડાઉટ નથી. પણ સૌ પ્રથમ તો જે તે ફ્લેટ હોય એનો અભ્યાસ પૂરેપૂરો કરવો પડે અને એ ફ્લેટની અંદર રહેનાર પરિવારની જન્મ તારીખો જ લેવી પડે, એમનો કાર્યક્ષેત્ર શું છે એનું પણ ધ્યાનમાં લેવું પડે અને એ પછી ઇન્ટરનલ ઇન્ટિરિયર જે કરતા હોય છે એની અંદર કલર થેરાપીનો પૂરેપૂરો સારી રીતે ઉપયોગ થાય, વજન થેરાપીનો ઉપયોગ થાય, જે તે વ્યક્તિને શુભ દિશાઓનો ઉપયોગ થાય અને ક્રિસ્ટલ થેરાપીનો ઉપયોગ થઈ શકે છે અને જેટલા અંશે ઇન્ટિરિયરમાં જેટલું પણ ચેન્જ થઈ શકે એટલું કરાઈને પણ થઈ શકતું હોય છે. અને સાથે સાથે કાંઈ કશું જ નથી થઈ શકતું તો એવી જગ્યા પર એક ટિપ્સ આપવા પ્રયત્ન કરીશ કે સૂર્યપ્રકાશ મેક્સિમમ ફ્લેટની અંદર ઘરમાં વધારેમાં વધારે આવે એવી વ્યવસ્થા રાખવી જોઈએ જેથી રોજે રોજ નવી પોઝિટિવ ઉર્જા ઊભી થતી હોય અને મીઠાના પાણીને પોતા રેગ્યુલર કરવા જોઈએ તો જેથી કંઈ કોઈપણ નેગેટિવ ઉર્જા સર્જિત થઈ એ તૂટી જાય તો એટલા પ્રમાણમાં વાસ્તુદોષનું પ્રમાણ ઓછું રહે. ફ્લેટ સિસ્ટમની અંદર હંમેશા આ વસ્તુ કરવી જરૂરી છે અને બિનજરૂરી ચીજ વસ્તુનો હંમેશા નિકાલ કરવો જરૂરી છે. ધીરેનભાઈ, એક સવાલ એક છે કે કલર થેરાપીની આપે વાત કરી, ક્રિસ્ટલ થેરાપીની વાત કરી, ક્યાંક આપે કહ્યું કે સૂર્યપ્રકાશની વ્યવસ્થા મીઠાના પોતા કરવા, એક વાતની ચોક્કસ ગેરંટી આપના અનુભવ પ્રમાણે ને આપ જે પ્રમાણે વાસ્તુશાસ્ત્ર વાસ્તુદોષનું નિવારણનું કામ કરો છો કે જે કોઈ મુશ્કેલી હોય, પછી શારીરિક માનસિક, ઘણીવાર કેવું હોય છે શારીરિક મુશ્કેલી છે, હું ઘણી બધી દવા કરાવું છું, સારા ડૉક્ટરોને બતાવું છું, છતાં પણ એનું નિવારણ નથી થતું, આ બધું જ થઈ જાય આ થેરાપી કે આ તમે જે વાસ્તુદોષનું નિવારણ કરો એનાથી? સૌ પ્રથમ તો જો તમે પાયાથી મકાન બંગલો પાયાથી વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે બનાવેલું છે તો પહેલાં તો આ બીમારી આવવાની શક્યતા જ નહીં રહે. બરાબર, એક બહુ સિદ્ધાંતિક વસ્તુ તમને કહું. બીજી વસ્તુ, દરેક વસ્તુનો સોલ્યુશન હોય છે, સોલ્યુશન જે તે વ્યક્તિની જન્મ તારીખ અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનેલું ફ્લેટ કે મકાન એની અંદર ઇન્ટરનલ કેટલી એરેન્જમેન્ટ પાર્ટી કરી શકે છે એની પર ડિપેન્ડ હોય છે. અમારું કામ ફક્ત ફક્ત સલાહ આપવાનું હોય છે અને સલાહનો જો અમલ થતો હોય તો એનું નિવારણ થતું હોય છે, સોલ્યુશન મળતું જ હોય છે, એમાં પણ કોઈ શંકા નથી. બિલકુલ, આપે કહ્યું કે મકાન બાંધે એ પહેલાં જો આપની સલાહ લેવામાં આવે તો વાસ્તુદોષનું નિવારણ થઈ જાય છે.
ભૂમિ બહુ અગત્યની વસ્તુ છે અને ભૂમિ દોષ પણ હોય છે, તો આ વાસ્તુ દોષ અને ભૂમિ દોષમાં શું ફરક છે? અને કહે છે કે જો ભૂમિ દોષ હોય ને તો તમારે શારીરિક તકલીફો થાય આવી ચર્ચા છે, આ વાતમાં કેટલું તથ્ય છે અને એનો ઉકેલ છે કે કેમ? ધીરેનભાઈ, કારણ કે બે ત્રણ સવાલ છે, શું કહેશો આપ? દિલીપભાઈ, આ તમે બહુ જ એમ કહેવાય કે માઇક્રો અને સમજી વિચારીને કહી શકાય એવી સારામાં સારો સવાલ છે. દરેક દર્શક મિત્રોએ જાણવો પણ જરૂરી છે, વાસ્તુ દોષ એવું કોને કહેવાય? જમીન ઉપરનું જે કંઈ બાંધકામ હોય એના બાંધકામમાં વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોનો વિરોધાભાસ જે બાંધકામ થયું હોય એને વાસ્તુ દોષ કહેવાય. અને ભૂમિ દોષ કોને કહેવાય? જમીન નીચેના આંતરિક તરંગો, કે જમીનની નીચે જે નદીઓ પસાર થતી હોય, જમીન નીચે જે તત્વો રહેલા છે, કે જમીન નીચેથી જે કંઈ પણ એનર્જી લેવલ ઊભું થતું હોય, કે જમીનમાં જે પણ વનસ્પતિ ઊભી થતી હોય એની જે ઉર્જા હોય, અને એ ઉર્જા મનુષ્ય જીવન માટે પોઝિટિવ ના હોય તો એને ભૂમિ દોષ કહેવાય. ધારો કે કોઈ જગ્યા પર હંમેશા સાપ નીકળવા કોમન હોય છે, તો એ જગ્યા પર સૂર્યપ્રકાશ જમીનમાં નીચે ખાડા થતા હોય તો એ ભૂમિની એનર્જી હંમેશા તોડી નાખતી હોય છે, તો આ ભૂમિ દોષ એની મેથે નોર્મલ થઈ જતો હોય છે. પછી આંકડા છે, બાવળા છે, અથવા તો ઉજ્જડ જમીન છે, તો એ પણ જમીન ઉપર હંમેશા મનુષ્ય હંમેશા રહેતા નથી હોતા. અને એના એક્ઝામ્પલ તરીકે તમને કહું કે ખારસવાળી જગ્યા હોય, કે તમે બગોદરાથી લીંબડી સુધીનો એરિયા જુઓ, કે બગોદરાથી ધંધુકા સુધીનો એરિયા જુઓ, તો એ જે ખારસવાળી દરિયાવાળી જગ્યાઓ છે તો એને ભૂમિદોષવાળી જગ્યા કહેવાય, કે જેની અંદર મનુષ્યને વસવાટ કર્યા પછી પ્રગતિ કરવી કે ડેવલપ થવું બહુ અઘરી વસ્તુ હોય છે. અને ભૂમિદોષનું નિવારણ કરવું એ અતિશય જટિલ પ્રશ્ન છે. એના માટે ફક્ત જગ્યા પર જઈ અનુભવી વાસ્તુશાસ્ત્રી જ આનું કામ કરી શકે અને એના નિવારણ થઈ શકે છે, અને કરીએ જ છે. અને મેં પોતે ઇન્ડિયામાં ઘણી બધી જગ્યા પર એટલો બધો ઊંડો અભ્યાસ કર્યો છે ભૂમિદોષના નિવારણ માટે. અને મારું હવે પછીનું એક પુસ્તક આવ્યું છે, જમીનના જીવનની સ્ટ્રેન્થ દૂર કરવા, કઈ રીતે કરું એ પણ એક ડેવલપ કરી રહ્યો છું. અને રસ્તા ભૂમિદોષ નિવારણ થઈ શકતું હોય છે, અને ભૂમિદોષ નિવારણ થાય તો સારામાં સારી શારીરિક તંદુરસ્તી રહેતી હોય છે. અને જે જગ્યા પર ભૂમિદોષ વધારે હોય એ જગ્યા પર હંમેશા બ્લડ રિલેટેડ મેડિકલ ડિસીઝ વધારે વધારે થતા હોય છે. ચલો બિલકુલ, તો જે પ્રમાણે ધીરેનભાઈએ કહ્યું કે ભૂમિ દોષ ક્યારે હોય તો છે તરંગો પસાર થતા હોય છે ભૂમિ નીચેથી, ક્યાંક પાણી પણ હોય છે, ઘણા તત્વો રહેલા હોય છે, વનસ્પતિ પણ હોય છે, અને એની ઊર્જા કયા પ્રકારની આ ઓળખવું પડે. આ ઓળખે કોણ? જે પ્રખર વાસ્તુશાસ્ત્રી હોય તે જ ઓળખે. એ ઓળખીને ભૂમિ દોષનું નિવારણ થાય એટલે તમારામાં તમારી જિંદગીમાં સુખ સંપત્તિનો વધારો થાય, એ ચોક્કસ વાત છે. સવાલ એ છે કે ભૂમિ દોષ ને વાસ્તુ દોષ જો બંને હોય, તમે દુકાન ધંધાનું જે બાંધકામ કરી દીધું છે, ઓફિસનું બાંધકામ કરી દીધું છે, દુકાન બંધી ગઈ છે, મકાન બંધી ગયું છે, પરંતુ જો બંને છે ભૂમિદોષ અને વાસ્તુદોષ તો શું? અગત્યની ચર્ચા કરીશું. લઈશું એક બ્રેક, બ્રેક બાદ આપણે આ ચર્ચાને આગળ વધારીએ. વેલકમ બેક, આપ જોઈ રહ્યા છો કાર્યક્રમ ક્યાં ખોવાયું સુખ. બહુ જ અગત્યની ચર્ચા ચાલી રહી છે કે વાસ્તુશાસ્ત્ર અંગેની આ ચર્ચા છે. વાસ્તુ દોષ હોય, ભૂમિ દોષ હોય તો કઈ રીતે એનું નિવારણ કરવું, કઈ રીતે ઓળખવું, અને જો શરૂઆતથી જ જો મકાન ધંધાનું જે કોઈ નિર્માણ થતું હોય અથવા દુકાન બનતી હોય કે મકાન બનતું હોય તો ચોક્કસ વાસ્તુશાસ્ત્રનો સહારો લેવામાં આવે તો સોનામાં સુગંધ ભળતી હોય છે. પરંતુ આપણે ક્યાંક ભૂલી જઈએ છીએ, આપણે ભૌતિક સુખ સગવડોમાં પડ્યા હોઈએ છીએ પરંતુ વાસ્તુને ક્યાંક અવગણીએ છીએ ને એને જ લઈને સમસ્યાઓ થતી હોય છે. એ જ ચર્ચા ચાલી રહી છે ને ચર્ચામાં જાણીતા પ્રખર વાસ્તુશાસ્ત્રી ને ફેન્સુઈ કન્સલ્ટન્ટ ધીરેનભાઈ શાહ, કે જેમણે ઘણી બધી પુસ્તકો લખી છે, ઘણા બધા પરિવારોમાં ઘણા બધા પરિવારોને સુખી એ રીતે કર્યા છે કે વાસ્તુ દોષનું નિવારણ કર્યું હોય, ભૂમિ દોષનું નિવારણ કર્યું હોય પોતાના અનુભવથી, પોતાના અભ્યાસથી, અને એને જ લઈને એવા પ્રખર વાસ્તુશાસ્ત્રી આપણી સાથે છે. ત્યારે ધીરેનભાઈ સવાલ એ પૂછવાનું મન થાય, ઘણી વાર ભૂમિ દોષ પણ છે અને વાસ્તુ દોષ પણ છે, બાંધકામ કર્યું છે દુકાન ઓફિસનું મકાનનું, પરંતુ બે સમસ્યાઓ સામે આવી રહી છે, તો ખાસ કરીને આ બે વસ્તુ હોય, બંને દોષ હોય તો કયા પ્રકારની સમસ્યાઓ હોય અને એનું નિવારણ આપ કેવી રીતે લાવી શકો? બહુ સારી વસ્તુ છે. ભૂમિ દોષ અને વાસ્તુ દોષ બે જગ્યાએ એક જ જગ્યા પર બંને વસ્તુ હોય, ત્યારે અહીંયા બહુ સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ કરવા માગીશ કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવેલું મકાન પણ હશે પણ ભૂમિ દોષ ક્લિયર નહીં કરેલું હોય, ભૂમિ ચોખ્ખી નહીં હોય, તો વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ બનેલું મકાન પણ શુભ પરિણામ આપી શકતું નથી. એટલે એટલું બધું ભૂમિનું મહત્ત્વ હોય છે. ભૂમિ જેવી હશે એવું જ પરિણામ તમને મળશે, એવું જ વાસ્તુશાસ્ત્ર કે આર્કિટેક્ટની ડિઝાઇન જેવું મકાન બનશે. આ પણ એ બહુ સ્પષ્ટ વસ્તુ છે.
અને એમાં જો ભૂમિ દોષ હોય ને વાસ્તુ દોષ હોય બંને હોય તો જીવન હંમેશા સંઘર્ષમય જ બનતું હોય છે, એમાં કોઈ જ ડાઉટ નથી હોતો. અને તમે એક અભ્યાસ કરો તો અભ્યાસ કરી શકો છો કે એક બહુ સ્પેસિફિક ઉલ્લેખ કરીશ કે અમુક ભૂમિ ઉપર જી કે અમુક નગર રચનાઓ જે થયેલી છે કે શહેરો કે ગામડાઓ બનેલા છે કે એનું ડેવલપમેન્ટ વર્ષોને વર્ષો નીકળી ગયા છતાં પણ થઈ શકતું નથી, થતું જ નથી હોતું. તો એની એક તો જે શહેરીકરણ કે નગર રચનાની જે રચના હોય એ પણ વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત મુજબ ના હોય અને ભૂમિ દોષ હોય તો એનું સમય કાર્ય પણ ગમે તેટલા 50 વર્ષ 100 વર્ષ થઈએ છતાં પણ એનું કોઈ પણ પ્રકારનું ડેવલપમેન્ટ થઈ નથી શકતું. આ પણ એક બહુ સ્પષ્ટ હકીકત છે. એનું એક એક્ઝામ્પલ તરીકે વાત કરીએ અને બહુ સિમ્પલ દરેકની નજરમાં આવી શકે એવું છે કે આપણે ગુજરાતની પાટનગર ગાંધીનગર 1961માં સ્થાપના થઈ છે અને ગાંધીનગરનું ડેવલપમેન્ટ કેમ નથી થતું? તો એક તો તમારો ભૂમિદોષ કામ કરે છે અને એની જે રચના છે એમાં પણ કામ કરે છે. અને એ જ ટાઈમ 1961માં સેમ સેક્ટર વાઇઝ સેમ ડિઝાઇન બનેલી ચંડીગઢ શહેરની એનું ડેવલપમેન્ટ જોઈ શકો છો. આ બે વચ્ચેનો ફરક છે. એવા કેટલાય ગામો છે કે જેનું કારે ગામો સુખી થયા નથી. બિલકુલ ધીરેનભાઈ, ગામો જ નહીં પરંતુ અમદાવાદ શહેર કહે છે કે હેરિટેજ સિટી છે, આટલી બોલબાલા છે, લોકો અહીં આવે છે, છતાં પણ અમદાવાદમાં એવી ઘણી બધી જગ્યાઓ છે કે જે સોસાયટી અથવા જે ઘરનું ડેવલપમેન્ટ ના થયું, વર્ષોથી જુઓ ને તો જે બંજર જેવી બંજર જ લાગતી હોય છે. બિલ્ડરે કોઈ સ્કીમ ઊભી કરી છે આ બિલ્ડરો માટે, એટલા માટે હું પૂછું છું કે ઘણીવાર મોકાની જગ્યાની સ્કીમ ધીરેનભાઈ હોય પણ એમ થાય છે કે આ સ્કીમ ચાલી જ નહીં. સરસ એરિયા છે, સરસ લોકેશન છે, સ્કીમનું જે એલિવેશન જે સરસ છે, સ્કીમ નથી ચાલતી. તો શું આ પણ ભૂમિદોષને કારણે હોય છે? ભૂમિદોષ બહુ મહત્વનું કામ કરતો છે. તમે જોજો કે અમુક મિલો અમદાવાદ શહેર મિલો પર નભેલું હતું, અમુક મિલો સમયકારે બંધ થઈ ગઈ અને એની જગ્યા પર અત્યારે કોમ્પ્લેક્સોના કોમ્પ્લેક્સો બની ગયા છે. પણ એમાંથી કેટલા ચાલે છે એક પ્રશ્ન જ છે. અને આવી જ જગ્યાઓ ઘણી બધી જગ્યાઓ અમદાવાદમાં એવી છે કે જે સ્પેસિફિક એરિયા સાથે નામ આપી શકાય પણ એવી બધી જગ્યા પર એવો ભૂમિદોષ છે કે જ્યાં એક ફરી સોસાયટી સ્થાપના થઈ ગઈ પછી એનું કાર્ય ડેવલપમેન્ટ નથી થતું અને એક લેવલ જે કાર્ય એરિયા ડેવલપ થતો જ નથી. તો ધીરેનભાઈ સવાલ એ થાય છે કે ભૂમિદોષ છે, ડેવલપ નથી થતું. આપે કહ્યું ઘણા બધા ઉદાહરણ, ગાંધીનગરનું ઉદાહરણ પણ આપ્યું, પણ જાણ કેવી રીતે થાય કે આમાં ભૂમિદોષ છે? એ નક્કી કરવું હોય અથવા એ જાણવું હોય તો કેવી રીતે જાણી શકાય કે આમાં ભૂમિદોષ છે? એના માટે સ્પેસિફિક શું કે એક વર્ષોનો વર્ષો અનુભવ કામ કરતો હોય છે કે જગ્યા પર જઈને તમે એનર્જી એનાલિસિસ કરી શકતા હોય છે, ભૂમિ ચાખી શકો છો, ભૂમિની અંદર ખારું પાણી પાણી પણ રેડીને પણ તમે એનાલિસિસ કરી શકો છો, ભૂમિ ઉપર રહેલું વનસ્પતિ પણ કામ કરતું હોય છે અને ભૂમિ પર વિચારતા જે પ્રાણી પશુ પંખી હોય છે એ પણ કામ કરતું હોય છે. તમે સ્મશાનમાં ક્યારેક પોપટને મોર જોયો? ના. આ જે વસ્તુ છે કે સ્મશાનમાં કેમ પોપટનો મોર નથી, એ રીતે મંદિરની પાસે ક્યારે સાંભળી ગઈ ગીત જોયા? ના, એ નહીં જોવા મળે. કારણ કે ભૂમિ એનું કામ કરતી જ હોય છે. એટલે જેવી ભૂમિ એવા પ્રમાણે એ પશુ પંખી પણ ના હોય. બિલકુલ ધીરેનભાઈ, સમયની મર્યાદા છે કે આખરી સવાલ બહુ જ અગત્યનો મને લાગે છે એટલે હું પૂછી લઉં છું આપને. મારું મકાન બની ગયું છે, મેં દુકાન બનાવી દીધી છે અથવા મેં મારી ઓફિસ કે ફેક્ટરી તૈયાર કરી દીધી છે, મસ્ત મોટું બાંધકામ કરી દીધું છે, લાખોનો ખર્ચો કર્યો છે, પછી મને ખબર પડે છે કે વાસ્તુ દોષ રહી ગયો છે, આનું નિવારણ કરવું પડશે. હવે તોડફોડ કરવી નથી, તોડફોડ કરું છું તો મારે લાખોનું નુકસાન જાય છે, મારું સ્ટ્રક્ચર બગડે છે. શું એના સિવાય વાસ્તુ દોષનું કે ભૂમિદોષનું નિવારણ છે શોર્ટમાં પ્લીઝ? બધું થઈ શકે. વનસ્પતિશાસ્ત્રનો ઉપયોગ કરી શકો, કલર થેરાપીનો ઉપયોગ કરી શકો, ક્રિસ્ટલ થેરાપીનો ઉપયોગ કરી શકો, પોતાની શુભ દિશાઓનો પૂરેપૂરો ઉપયોગ કરો અને સૂર્યપ્રકાશની મેક્સિમમ અંદર એન્ટ્રી કરાવો, ઘરની અંદર પ્રવેશ કરાવો, તો એ સારામાં સારું પ્રેક્ટિકલ સોલ્યુશન છે. ચલો બિલકુલ. તો દર્શક મિત્રો, જે પ્રમાણે ધીરેનભાઈએ કહ્યું એ પ્રમાણે કે અગર આપનું જો બાંધકામ થઈ ગયું છે અને છતાં પણ વાસ્તુ દોષ છે, ભૂમિ દોષ છે, તો એમણે કહ્યું તે પ્રમાણે ઘણી બધી થેરાપી છે, ક્રિસ્ટલ થેરાપી છે, કલર થેરાપી છે, સૂર્યપ્રકાશની વ્યવસ્થા છે અને અન્ય બધા ઘણા બધા એવા જે છે કે જેના થકી વાસ્તુ દોષનું નિવારણ થઈ શકે છે, ભૂમિ દોષનું નિવારણ થઈ શકે છે, આપ સુખ શાંતિને ચેનથી રહી શકો છો. તો આ હતી ક્યાં ખોવાયું સુખની આજની ચર્ચા. ધીરેનભાઈ આપ ઉપસ્થિત રહ્યા અને માહિતીને માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આપને પણ અગર કોઈ સમસ્યા છે અથવા વાસ્તુ દોષ છે, આપને ખ્યાલ છે અથવા ભૂમિ દોષ છે, એનું નિવારણ કરવું છે, સુખ શાંતિને અમનથી રહેવું છે, તો ધીરેન શાહનો સંપર્ક કરવા નોટ અને પેન લઈને લખી લો એમનું એડ્રેસ, એમનો કોન્ટેક્ટ નંબર. આજે મારો તમારો સૌ કોઈનો એક યક્ષ પ્રશ્ન, ક્યાં ખોવાયું છે સુખ? શું આપના ધંધાનો વિકાસ અટકી ગયો છે? શું આપની તંદુરસ્તી પર રોગનું આક્રમણ છે? શું આપના કુટુંબમાં વિના કારણે ઘર્ષણ છે?
54 પ્રશ્નોના જવાબ હા હોય તો તોડફોડ કર્યા વગર સમસ્યાનો ઉકેલ મેળવવા સંપર્ક કરો પ્રખર વાસ્તુ શાસ્ત્રી પેંગુ સુઈ કન્સલ્ટન્ટ શ્રી ધીરેનભાઈ શાહનો. 507 પાંચમો વાર વોલ સ્ટ્રીટ 1 ઓરિયન્ટ ક્લબ ની સામે ગુજરાત કોલેજ રોડ આશ્રમ રોડ અમદાવાદ. મોબાઈલ નંબર 9227236188. ઈમેલ એડ્રેસ govastu@yahoo.com. તો દર્શક મિત્રો, હવે આપે કહેવાની જરૂર નથી કે ક્યાં ખોવાયું સુખ. સુખ આપની આસપાસ છે, ફક્ત એને મેળવવાની જરૂર છે આ કાર્યક્રમ થકી. એટલે કે ક્યાં ખોવાયું સુખ. રજા લઈશું, જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.